જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો, એની અંદર ભાગ 3ની અંદર આપણે જે બોર્ડ ઉપર લખેલા છે એટલે ટોપિકોની આજે ચર્ચા છે એ કરવાની છે. એની અંદર આજે લાલ કિલ્લો, ફતેહપુર સિક્રી જે અકબર દ્વારા નિર્મિત જે સિટી છે, આગ્રાની નજીક આવેલું છે ઉત્તર પ્રદેશની અંદર, એ આ ઉપરાંત જે ગોવા રાજ્ય છે એની અંદર બનાવવામાં આવેલા જે દેવળો છે, ચર્ચ, એ આ ઉપરાંત આપણા ગુજરાતનું જે ચાંપાનેર છે, એ ઉપરાંત ગુજરાતના જે સાંસ્કૃતિક વારસાના સ્થળો છે એની અંદર ધોળાવીરા અને લોથલ જે સિંધુ ખીણની સંસ્કૃતિના નગરો છે, આ ઉપરાંત જે આપણું ગુજરાતનું એક પ્રાચીન જે સિટી કહેવાય એ જૂનાગઢ, એને વિશે આપણે આજે આજના ભાગ 3ની અંદર ચર્ચા છે એ કરવાની થાય છે. આ ઉપરાંત આગળના બે સેશનની અંદર આપણે અજંતા એલોરાની ગુફાથી શરૂ કરીને છેલ્લે આપણે તાજમહેલ વિશે અભ્યાસ છે એ કર્યો. એ અંતર્ગત મેં જુદા જુદા સમયે આપને જણાવ્યું કે પરીક્ષાના જે પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ તો કયા કયા જે ટોપિકો છે એ મહત્વના છે, તો એને ખાસ તમે ધ્યાને લઈને એ ટોપિક ઉપર વધારે વાંચન થાય એવી તમારી પાસે ખૂબ જ અપેક્ષા છે. કારણ કે વિભાગ સીની અંદર 3-3 માર્કના જે 2 પ્રશ્નો છે એ આ પાઠમાંથી પૂછાઈ શકે એમ છે. પાઠ છે એ એકદમ કહેવાય તો કે સરળ પાઠ છે અને આની અંદરથી પૂરેપૂરા માર્ક છે આપણને મળી શકે એમ છે. તો આપણે જઈએ લાલ કિલ્લા વિશે આપણે સમજણ છે એ કેળવીએ. અહીંયા ખાસ યાદ એ રાખવાનું છે કે એક આગ્રાનો લાલ કિલ્લો છે અને એક દિલ્હીનો લાલ કિલ્લો છે. આગ્રાનો લાલ કિલ્લો છે એ અકબર દ્વારા 15મી સદીની અંદર એનું નિર્માણ છે થયું છે, જ્યારે આ જે લાલ કિલ્લો છે એ દિલ્હીનો લાલ કિલ્લો છે, એનું નિર્માણ છે 1638ની અંદર શાહજહાં દ્વારા નિર્માણ છે પામ્યો છે. પરીક્ષાની દ્રષ્ટિએ આ જે લાલ કિલ્લો છે, દિલ્હીનો લાલ કિલ્લો છે, એ મોસ્ટ આઈએમપી પ્રકારનો જે પ્રશ્ન છે એ કહી શકાય. પરીક્ષાની દ્રષ્ટિએ આ લાલ કિલ્લો છે ખૂબ જ મહત્વનો છે. તો આપણે જોઈએ કે દિલ્હી સ્થિત જે લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાંએ ઈસવીસન 1638માં છે એ કરાયું હતું. આજે દિલ્હીનો લાલ કિલ્લો છે કે જેની ઉપર 15મી ઓગસ્ટના દિવસે ભારતના જે રાષ્ટ્રપતિ છે, પ્રધાનમંત્રી છે, એ ધ્વજવંદન કરે છે, એ આ દિલ્હીનો જે લાલ કિલ્લો છે એ છે. તો એનું નિર્માણ છે એ મુગલ વંશનો જે બાબર, પછી હુમાયુ, અકબર અને ત્યાર પછી જહાંગીર અને 5મો જે સુલતાન છે, બાદશાહ છે મુગલ વંશનો, એ શાહજહાં એને 1638ની અંદર આ દિલ્હીના લાલ કિલ્લાનું નિર્માણ કાર્ય છે એ કરાયું હતું. લાલ પથ્થરોમાંથી તૈયાર થયેલ આ કિલ્લામાં શાહજહાંએ પોતાના નામથી શાહજહાંના બાદ વસાવ્યું હતું. આનું નિર્માણ છે એ લાલ કલરના પથ્થરમાંથી થયેલું હોવાથી એને લાલ કિલ્લો કહે છે. અને આ લાલ કિલ્લાની અંદર શાહજહાં છે જે મુગલ બાદશાહ છે, એણે પોતાના નામ ઉપરથી શાહજહાંના બાદ નામનું નગર છે એ આ લાલ કિલ્લાની અંદર વસાવ્યું હતું. આ કિલ્લાની અંદર દીવાને આમ, દીવાને ખાસ, રંગ મહેલ જેવી મનોહર ઇમારત છે એ બંધાવી હતી. આ કિલ્લાની અંદર મહત્વના જો બાંધકામો ગણાવવા હોય તો એ દીવાને આમ છે કે જ્યાં બાદશાહ છે એ આમ જનતાને અથવા તો પબ્લિકને એ ત્યાં મળતો, એને શું કહેવામાં આવતું? દીવાને આમ. આ ઉપરાંત બીજું બાંધકામ હોય તો કે દીવાને ખાસ. દીવાને ખાસ એટલે શું? કે જ્યાં આ બાદશાહ છે એ પોતાના જે રાજ્યના મહત્વના મહત્વના જે મંત્રીઓ છે એની સાથે જે મિટિંગ કરવાનું સ્થળ છે એને દીવાને ખાસ કહેવામાં આવે છે. દીવાને આમ એટલે કે
લોકોને મળવાનું જે સ્થળ છે અને દીવાને ખાસ એટલે કે ખાસ પ્રકારના જે મંત્રીઓને મળવાનું મીટિંગ કરવાનું જે સ્થળ છે એ દીવાને ખાસ છે. આ ઉપરાંત રંગમહેલ એટલે કે બાદશાહ છે પોતાની રાણી સાથે જે સ્થળની અંદર નિવાસ કરતો હતો એને રંગમહેલ કહેવાય જેવી મનોહર ઇમારતો બંધાવી હતી. શાહજહાં છે અને 1638 ની અંદર લાલ કલરના પથ્થરમાંથી આ દિલ્હીનો લાલ કિલ્લો છે એનું નિર્માણ છે કરાયું હતું. એની અંદર એણે પોતાના નામ ઉપરથી શાહજહાંના બાદ નામનું નગર છે એ વસાવ્યું હતું. આ લાલ કિલ્લાની અંદર દીવાને આમ, દીવાને ખાસ અને રંગમહેલ જેવી ઇમારતો છે એ બંધાવવામાં આવી હતી. આ ઉપરાંત દીવાને ખાસ છે એ અન્ય ઇમારતોની તુલનામાં વધુ અલંકૃત છે. દીવાને જે ખાસ છે કારણ કે એ સ્થળ એવું હતું કે ત્યાં બેસીને આ બાદશાહ છે પોતાના ખાસમ ખાસ જે મંત્રીઓ છે એની સાથે ચર્ચા છે કરતો. અત્યારે તમે કહી જાઓ તો જે વ્યક્તિ છે પોતાની ઓફિસમાં જે ઇન્ટિરિયર કરાવે છે એને સરસ રીતે સજાવે છે એવી રીતે આ બાદશાહ છે એની માટે એ દીવાને ખાસ છે એ પોતાની ઓફિસ હતી તો એ છે એ ખાસ અલંકૃત કરીને બનાવેલું એ સ્થળ હતું. તેની સજાવટમાં સોનું, ચાંદી, કિંમતી પથ્થરોનો અદ્ભુત સમન્વય છે એ થયો હતો. તો આ દીવાને જે ખાસ છે એને બંધાવવામાં એની સજાવટમાં સોનું, ચાંદી અને કિંમતી જે પથ્થરો છે એનો અદ્ભુત સમન્વય છે એ થયો છે. લાલ કિલ્લાની અન્ય ઇમારતોમાં રંગમહેલ, મુમતાજનો શીશ મહેલ, લાહોરી દરવાજા, મીના બજાર અને મુગલ ગાર્ડન વગેરે આકર્ષણોનો સમાવેશ છે એ થાય છે. તો લાલ કિલ્લાની અંદર શું શું આવેલું છે આપણે જોયું તો કે એક રંગમહેલ આવેલો છે, દીવાને આમ છે, દીવાને ખાસ છે. આ ઉપરાંત બીજું શું આવેલું છે તો કે જે મુમતાજ છે એનો શીશ મહેલ, શીશ મહેલ એટલે કે કાચનો શીશ, શીશા એટલે કાચ, તો એ મુમતાજનો શીશ મહેલ. આ ઉપરાંત લાહોરી દરવાજા, મીના બજાર અને મુગલ ગાર્ડન છે એ વગેરે આકર્ષણોનો સમાવેશ છે એ થાય છે. આ જ કિલ્લામાં શાહજહાંએ કલાત્મક મયુરાસનનું સર્જન છે એ કરાવ્યું હતું જેને નાદિર શાહ છે પોતાની સાથે ઈરાન છે એ લઈ ગયો હતો. આ ઉપરાંત જે આ શાહજહાં છે એણે કલાત્મક મયુરાસન, મયુરાસન એટલે કે મોરનું આસન, મોરના જેવું આસન એને મયુરાસન કહેવામાં આવે છે એનું નિર્માણ છે કરાયું હતું. આ મયુરાસન છે એટલું બધું કિંમતી હતું, એની અંદર સોના, રૂપા, આ ઉપરાંત કિંમતી ઝવેરાતો જે લગાવીને એનું નિર્માણ છે કરાવવામાં આવ્યું હતું. એને આ ઈરાનનો જે બાદશાહ છે નાદિર શાહ એને જ્યારે દિલ્હી ઉપર ચડાઈ કરી ત્યારે એ પોતાની સાથે આ મયુરાસનને ઈરાન છે એ લઈ ગયો હતો. લાલ કિલ્લો મુગલ સ્થાપત્ય કલાની ઉત્કૃષ્ટ ઇમારતોમાં સ્થાન છે ધરાવે છે. દરેક વર્ષે રાષ્ટ્રીય તહેવારોના પ્રસંગે આ કિલ્લા પરથી ધ્વજ વંદન છે એ કરવામાં આવે છે. તો આ વાત થઈ લાલ કિલ્લાની. મહત્વની મહત્વની વાત કરું તો આ દિલ્હી છે એની અંદર આ લાલ કિલ્લો આવ્યો છે, એનું નિર્માણ છે શાહજહાંએ, પાંચમા મુગલ બાદશાહ શાહજહાંએ 1638 ની અંદર આ દિલ્હીના લાલ કિલ્લાનું નિર્માણ છે કરાવ્યું છે. એ લાલ પથ્થરોનો બનેલો છે એટલા માટે એને લાલ કિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર શાહજહાંએ પોતાના નામ ઉપરથી શાહજહાંના બાદ નામનું નગર છે એ વસાવ્યું હતું. એની અંદર દીવાને આમ, દીવાને ખાસ અને રંગમહેલ, આ ઉપરાંત લાહોરી દરવાજા, મીના બજાર, પછી મુમતાજનો શીશ મહેલ, મીના બજાર, આ ઉપરાંત મુગલ ગાર્ડન છે એની રચના છે એ કરાવી છે. આ ઉપરાંત એની અંદર જે મયુરાસન છે એનું નિર્માણ છે કરાવ્યું છે જે કલાત્મક છે જેને નાદિર શાહ છે એ પોતાની સાથે ઈરાન છે લઈ ગયો છે. તો આ વાત થઈ લાલ કિલ્લાની. ત્યાર પછીની વાત છે ફતેપુર સિકરીની. ઉત્તર પ્રદેશના આગ્રાથી 26 માઇલ દૂર ફતેપુર સિકરી છે એ આવેલું છે. આ ફતેપુર સિકરી છે એ ક્યાં આવ્યું છે તો કે આગ્રાથી 26 માઇલ દૂર આ ફતેપુર સિકરી નામનું નગર છે એ આવેલું છે. અકબરે
સુફી સંત સલીમ ચિશ્તીની યાદમાં આ શહેર છે એ વસાવ્યું હતું. આ ફતેપુર સિકરી છે એ કોની યાદમાં અકબરે વસાવ્યું છે? તો કે જે સુફી સંત છે સલીમ ચિશ્તી એની યાદમાં અકબરે આ ફતેપુર સિકરી નામનું નગર છે વસાવ્યું છે અને તેને પોતાની રાજધાની છે એ બનાવી હતી. તો અકબરે છે એ સુફી સંત સલીમ ચિશ્તીની યાદની અંદર આ ફતેપુર સિકરી નામનું નગર છે વસાવ્યું છે અને એને પોતાની રાજધાનીના શહેર તરીકે વસાવ્યું હતું. સિકરીમાં ઇમારતોનું બાંધકામ કાર્ય ઈસવીસન 1569માં શરૂ થયું અને ઈસવીસન 1572 સુધીમાં એ ઘણી ઇમારતો બંધાઈ. આ ઇમારતોમાં બિરબલનો મહેલ, બીબી મરિયમનો મહેલ, બીબી મરિયમનો સુનહલા મહેલ, તુર્કી સુલતાનનો મહેલ, જામે મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો છે એ શ્રેષ્ઠ છે. જો બુલંદ દરવાજાનો ફોટો છે તમારા પાઠ્યપુસ્તકમાં તમારા ડાબા હાથ બાજુ છે એ આપ્યો છે, જે આ ફતેપુર સિકરીના મુખ્ય બાંધકામ અને ત્યાંના આકર્ષણો છે. બુલંદ દરવાજો 41 મીટર પહોળો અને 50 મીટર ઊંચો છે. આ બુલંદ દરવાજો છે એ 41 મીટર પહોળો છે અને 50 મીટર જેટલો ઊંચો છે. ફતેપુર સિકરીની બીજી જાણીતી ઇમારતોમાં જોધાબાઈનો મહેલ, પંચમહેલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, દીવાને આમ, દીવાને ખાસ અને જ્યોતિષ મહેલ નોંધપાત્ર છે. તો આ જે છે એ બધું ફતેપુર સિકરીના મુખ્ય બાંધકામો છે. લાલ કિલ્લાની જેમ ફતેપુર સિકરીની અંદર પણ દીવાને આમ અને દીવાને ખાસ છે એ આવી છે. અકબરે છે સુફી સંત સલીમ ચિશ્તીની યાદની અંદર આ ફતેપુર સિકરી છે એ વસાવ્યું છે અને એને પોતાની રાજધાનીનું શહેર બનાવ્યું છે. આનું બાંધકામ કાર્ય છે ઈસવીસન 1569ની અંદર અકબર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને 1572 સુધીમાં અહીંયા ઘણી બધી ઇમારતો છે એ બાંધીને તૈયાર થઈ ગઈ હતી. અહીંયા બિરબલનો મહેલ, બીબી મરિયમનો સુનહલા મહેલ, તુર્કી સુલતાનનો મહેલ, જામે મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો છે એ શ્રેષ્ઠ છે. બુલંદ દરવાજો છે 41 મીટર પહોળો અને 50 મીટર જેટલો ઊંચો છે. આ ઉપરાંત અહીંયા જોધાબાઈનો મહેલ, પંચમહેલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, આ ઉપરાંત દીવાને આમ, દીવાને ખાસ અને જ્યોતિષ મહેલ છે એ મુખ્ય ઇમારતો ગણાવી શકાય. ત્યાર પછીની જે વાત છે ગોવાના દેવળોની, પોર્ટુગીઝોએ સાથે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ ભારત છે એ આવ્યા હતા. પોર્ટુગીઝો છે એ જ્યારે ભારતની અંદર આવ્યા, પોર્ટુગલનો નાવિક વાસ્કોદ ગામા છે એ ભારત આવવાનો દરિયાઈ માર્ગ છે એ શોધે છે. તો એની સાથે સાથે જ્યારે પોર્ટુગીઝો ભારતની અંદર આવે છે તો એની સાથે એના ધર્મગુરુઓ પણ ભારતની અંદર આવે છે. ગોવા પોર્ટુગીઝોની રાજધાની છે એ હતી. અહીં બેસાલિકા ઓફ બોમ જીસસ કે બેસાલિકા ઓફ ગુડ જીસસ દેવળ છે એ જૂના ગોવામાં આવેલું છે. અહીંયા કયું દેવળ આવેલું છે? તો કે બેસાલિકા ઓફ બોમ જીસસ અથવા બેસાલિકા ઓફ ગુડ જીસસ નામનું દેવળ છે એ જૂના ગોવાની અંદર આવેલું છે. અહીં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સનો પાર્થિવ દેહ છે એ સાચવીને મુકાયેલો છે. સેન્ટ એટલે અંગ્રેજીમાં સેન્ટ એટલે ગુજરાતીમાં સંત, સંત ફ્રાન્સિસનો, ફ્રાન્સિસ ઝેવિયર્સનો મૃતદેહ છે એને એને સાચવીને આ દેવળની અંદર મુકાયો છે. ઘણા વર્ષો પછી પણ તેમનું પાર્થિવ શરીર વિકૃત છે એ થયું નથી. આ ઉપરાંત ગોવામાં અનેક ચર્ચ એટલે કે દેવળો છે એ આવેલા છે. તેમજ ગોવા તેના રમણીય દરિયા કિનારા માટે પણ જાણીતું છે. તો આ વાત થઈ ગોવાના દેવળોની. પોર્ટુગીઝો છે જ્યારે ભારત આવ્યા ત્યારે એની સાથે એના ધર્મગુરુઓ પણ ભારતની અંદર આવ્યા. આ ઉપરાંત ગોવા છે પોર્ટુગીઝોની રાજધાની હતી. અહીંયા બેસાલિકા ઓફ બોમ જીસસ કે બેસાલિકા ઓફ ગુડ જીસસ જેવા દેવળો છે અહીંયા આવેલા છે. આ દેવળની અંદર જે સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સ છે એનો મૃતદેહ છે એને રાખવામાં આવ્યો છે. ઘણા બધા વર્ષ થયા છતાં પણ એનો મૃતદેહ છે એ વિકૃત થયો નથી. આ ઉપરાંત ગોવામાં અનેક ચર્ચ અથવા તો દેવળો છે આવેલા છે. તેમજ ગોવા એના રમણીય દરિયા કિનારા માટે
ભારતભરની અંદર એ જાણીતું છે. તો આ વાત થઈ ગોવાના દેવળોની. ત્યાર પછી છેલ્લે છે ચાંપાનેર છે. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકામાં પાવાગઢની તળેટીમાં ચાંપાનેર ગામ છે એ વસેલું છે. ક્યાં આવેલું છે? તો કે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં જે પાવાગઢનું મંદિર છે, પાવાગઢનો જે ડુંગર છે, એની તળેટીની અંદર આ ચાંપાનેર ગામ છે એ વસેલું છે. મહેમૂદ બેગડાએ ચાંપાનેર પર વિજય મેળવ્યા બાદ થોડા સમય માટે ચાંપાનેરને તેની રાજધાની છે એ બનાવી હતી અને તેને મુમદાબાદ નામ છે એ આપ્યું છે. આ મોહમ્મદ બેગડો છે એનું, એને બેગડો શું કામ કહે છે? કારણ કે એ મોહમ્મદ છે, મોહમ્મદ શાહ બાદશાહ, એને બે ગઢ છે જીત્યા હતા. કયા કયા બે ગઢ? તો કે એક જૂનાગઢ અને એક આ પાવાગઢ અથવા તો ચાંપાનેર છે જીત્યું હોવાના કારણે એને બે ગઢ જીતનાર બાદશાહ એટલે કે બે ગઢો તરીકે એને ઓળખવામાં આવે છે. આ જે મોહમ્મદ બેગડો છે એને ચાંપાનેર છે એને જીતીને થોડા સમય માટે એને પોતાની રાજધાની છે બનાવીને એને મુમદાબાદ નામ છે એ આપ્યું હતું. મુમદાબાદ નામ છે આપ્યું હતું. ચાંપાનેરમાં મોતી મસ્જિદ, જામી મસ્જિદ અને ઐતિહાસિક કિલ્લો છે એ આવેલો છે. ચાંપાનેરની સ્થાપત્ય કલા અને ઐતિહાસિક મહત્વ ધ્યાને લઈ યુનેસ્કોએ તેને ઈસવીસન 2004માં વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવિષ્ટ છે કરેલ છે. તો આ વાત થઈ ચાંપાનેરની, જે આપણા ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના પાવાગઢની તળેટીમાં આવેલું જે શહેર છે એને જે મોહમ્મદ બેગડો છે એને ચાંપાનેરને જીતીને એને નામ છે આપ્યું હતું મુમદાબાદ અને થોડા સમય માટે પોતાની રાજધાની છે એ તરીકે સ્થાપી હતી. ચાંપાનેરની અંદર મોતી મસ્જિદ, જામી મસ્જિદ અને ઐતિહાસિક કિલ્લો છે આવેલો છે. એના સ્થાપત્યને અને ઐતિહાસિક મહત્વને ધ્યાને લઈને યુનેસ્કો દ્વારા 2004માં એને વૈશ્વિક વારસાના સ્થળોની યાદીની અંદર સામેલ કરવામાં આવ્યું હતું. તો આ છે ચાંપાનેરનું મહત્વ છે. ત્યાર પછી જે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના જે બીજા સ્થળો છે એમાં ધોળાવીરા અને લોથલ અને જૂનાગઢનો આજના આપણે સેશનની અંદર અભ્યાસ કરવાનો છે. એમાં જોઈએ કે ગુજરાત શિલ્પ સ્થાપત્ય કલા ક્ષેત્રે આગવું સ્થાન છે એ ધરાવે છે. અહીં ગુફા સ્થાપત્યો, મંદિરો, મસ્જિદો, કિલ્લાઓ, વાવ, તોરણો એમ બહુવિધ સ્થાપત્ય ક્ષેત્રો છે એ જોવા મળે છે. હવે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળોનો પરિચય મેળવીએ તો એમાં ધોળાવીરા અને લોથલ, ધોળાવીરા અને લોથલ છે એ બંને સિંધુ સભ્યતાના નગરો હતા. આ ધોળાવીરા છે જે કચ્છની અંદર આવેલું છે અને આ લોથલ છે અમદાવાદ જિલ્લાની અંદર આવેલું છે. આ બંને છે એ સિંધુ સભ્યતાના અથવા તો સિંધુ ખીણની સંસ્કૃતિના બંને નગરો છે. ધોળાવીરા છે કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલ છે. ધોળાવીરા તેની આદર્શ નગર રચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું હતું. આજથી લગભગ 5000 વર્ષ પહેલા આ નગરમાં ઘરેણા બનાવવાના તથા મણકા બનાવવાના કેન્દ્રો છે જોવા મળે છે. લોથલ અમદાવાદ ભાવનગર હાઈવે નજીક આવેલું એક પુરાતત્વીય સ્થળ છે જે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધીપતું અને સુવિધાઓથી સજ્જ હડપ્પીય સંસ્કૃતિનું બંદર છે હતું. તો આ ધોળાવીરા છે એ ક્યાં આવેલું છે? તો કે કચ્છમાં ભચાઉ નજીક જે ખદીર બેટ છે ત્યાં આવેલું છે. આ જે ધોળાવીરા છે એની નગર રચના છે એ આદર્શ છે. આ ઉપરાંત હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યનું આ ધોળાવીરા છે એ કેન્દ્ર હતું. 5000 વર્ષ પહેલા અહીંયા ઘરેણા બનાવવાના તથા મણકા બનાવવાના કેન્દ્રો છે એ ધોળાવીરાની અંદર જોવા મળતા હતા. આ ઉપરાંત લોથલ છે એ અમદાવાદ ભાવનગર હાઈવે નજીક આવેલું આ સિંધુ સભ્યતાનું પુરાતત્વીય સ્થળ છે જે પ્રાચીન સમયની અંદર વેપાર વાણિજ્યથી દીખતું અને સુવિધાઓથી સજ્જ હડપ્પીય સંસ્કૃતિનું એ આ લોથલ છે એ બંદર હતું. લોથલ છે એ ક્યારેક જોવા જાઓ તો ત્યાં આવો ધક્કો એટલે કે જે વેપાર વાણિજ્ય કરવા માટે આ ઉપરાંત વાહણોને લંગારવા માટેના જે ગોદીઓ છે એ બધું લોથલની અંદર આવેલું છે જે ખરેખર
જોવા લાયક છે. અહીંયા ઉપર છેલ્લી આપણે માહિતી લેવાની છે, તો આ ધોળાવીરા અને લોથલ છે એ સિંધુ સભ્યતાના બંને નગરો છે, જે સમયાંતરે કોઈ કુદરતી આપત્તિના કારણે એ આખી સંસ્કૃતિ છે એ નાશ પામી છે. ત્યાર પછી આજના સેશનનો જે છેલ્લો પોઈન્ટ છે એ જૂનાગઢ છે. જૂનાગઢથી આપણે બધા જ સુપેરે વાકેફ છીએ કે ગુજરાતની કહેવાય કે પ્રાચીન શહેર અથવા તો ઐતિહાસિક શહેર તરીકે આપણે જૂનાગઢને ઓળખીએ છીએ. જૂનાગઢમાં અશોકનો શિલાલેખ, ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ, ઉપરકોટ, જૈન મંદિરો, દામોદર કુંડ, અડીકડીની વાવ, જૂનો રાજમહેલ, નવગઢ કૂવો, મહાબત ખાનનો મકબરો, બહાઉદ્દીન વજીરનો મકબરો વગેરે જોવાલાયક સ્થળો છે. મહાશિવરાત્રિ એ ગિરનાર તળેટીમાં ભવનાથનો મોટો મેળો છે એ ભરાય છે. તો આ છે જૂનાગઢનું મહત્વ છે. તો અહીંયા છે આપણે ભાગ 3ની અંદર આટલું રાખીએ છીએ. ફરી વખત મળશું ત્યાં સુધી. જય સ્વામિનારાયણ.